નમસ્કાર બાળકો, જુલાઈ ઓગસ્ટ અથવા તો માર્ચ માટેની સ્પેશિયલ ગણિતની અંદર છેલ્લા સમયની તૈયારી. છેલ્લા સમયની તૈયારી એટલા માટે કહું છું તમને કે આખું બ્લુપ્રિન્ટ આધારિત કઈ રીતો આવશે, બરાબર. ચેપ્ટર જેટલો છે, પંદર ચેપ્ટરમાં અમે 15 વિડીયો બનાવ્યા. એકદમ તમે એક એક વિડીયો લેશો, એક એક કલાક તમારે શું તૈયારી કરશો તો લગભગ આખું ગણિત તમારે આવડી જશે. ચોથો વિડીયો છે, ચોથું ચેપ્ટર, બરાબર. હવે જુલાઈ ઓગસ્ટમાં પરીક્ષા આવશે એટલે તમે આ ટૂંકી રીતોનો ઉપયોગ કરી 33 માર્ક સુધી પહોંચી શકો છો. અને જે વધારે માર્ક સમસ્યા વિદ્યાર્થીઓ આવે એના માટે પણ અગત્યના છે. એટલે કે આ વિડીયોમાં હું એવું નહીં કે બે રીતો, ચેપ્ટરની અંદર આખી ચોપડીની અંદર જેટલી રીતો છે તમારે શક્ય એટલી 99.99% રીતો સમજાયેલી છે. મેં કેટલા માર્ક આવે છે ને ક્યાં આવે છે એ સમજાયેલું છે. એટલે 15 વિડીયો ખાસ તમે જોશો તો લગભગ તમે ગણિતમાં નપાસ થાવ એવું બને જ નહીં, બરાબર છે. એટલે ખાસ એક વખત જોજો. બીજું કે એના ડિટેલના વિડીયો પણ મેં બનાવેલા છે. ડિટેલમાં એટલે કે આ ચેપ્ટરના 4 કે 5 વિડીયો હશે, એમાંથી તમે જો અવયવની રીતનો એક વિડીયો હશે, પૂર્ણ વર્ગની રીતનો એક વિડીયો છે, દ્વિઘાત સૂત્રની એક વિડીયો છે, એ વિડીયો તમે એક એક વખત જોઈ જશો તો આ રીતે 100% તમને આવડી જશે. પરીક્ષામાં શું પૂછાય એની જો અહીં ચર્ચા તમને કરીશ, બરાબર છે. ફરી કહું, દ્વિઘાત સૂત્ર ચેપ્ટર નંબર 4 કેટલા માર્કનું આવે તો 6 માર્કનું. 80 માર્કનું પેપર સ્ટાઇલ જોઈ હશે તમે. 80 માર્ક્સનું પેપર, 6 માર્ક દ્વિઘાત સૂત્રને ક્યાંથી આવે, કેવી રીતે સાહેબ આવે, તો એક ગુણ તમારે જે વિભાગ એ આવશે, બરાબર, 16 માર્કનું. એ 16 માર્કની અંદર એક ગુણનો લગભગ 99.99% બોર્ડમાં પેપરમાં બીજા નંબરનો દાખલો, આ શક્ય હોય કે ના હોય પણ આવું હોય છે લગભગ 99.99%. એટલે એક ગુણનો છે એ 2 નંબર પર પૂછશે, 2 ગુણનું છે ને અહીં તમને લાભ થશે. આ બધી રીતમાંથી તમને જો 2 દાખલા પૂછે, 26 અથવા તો 26, એટલે વિભાગ બીની અંદર તમારે 2 દાખલા જે પૂછાશે એમાંથી ગમે તે એક ગણવાનું, આમાંથી ગમે તે એક રીત હશે. રીત હવે ટૂંકમાં તમને સમજો. અને છેલ્લો 3 ગુણનો છે, બરાબર છે, એ ગમે તે નંબર ઉપર પૂછાય છે એની અંદર, બરાબર છે. એટલે આ રીતના દાખલા આપણે જોવા મળશે. શું આવે સાહેબ, શું તૈયારી કરવું, તો અવયવની રીતનો મેં એક બહુ જ વ્યવસ્થિત વિડીયો બનાવ્યો છે. હવે જો દ્વિઘાત સૂત્ર છે ને, એ દ્વિઘાત બહુપદી ax² + bx + c, આ દ્વિઘાત બહુપદી કે શું કે દ્વિઘાત બહુપદી. એટલે બહુપદીનું ચેપ્ટર નંબર 2 ખાસ આ યાદ રાખ્યું. ચેપ્ટર નંબર 2ની અંદર જે આ અવયવની રીતો વાપરીને, બરાબર, મેં અંદર હવે એ આ ખાસ એનો વિડીયો જોઈ લેજો. 4 રીતના અવયવ પડે છે. ફરી તમને કહું, ax² + bx + c, ax² - bx + c, ax² + bx - c, અને ax² - bx - c. આ ઉત્તર કોઈ કહેશે કે સાહેબ આ બધું શું છે, તો એના માટેનો તમારો અવયવનો ખાસ મેં વિડીયો બનાવેલો છે એ જોજો. કારણ કે બહુપદીમાં અને દ્વિઘાત સૂત્રમાં આ બંનેમાં જ્યારે બીજો શોધવાની વાત આવે, ઉકેલ શોધવાની વાત આવે, તો બંને એક જ રીત થઈ જાય છે. આ 4 રીતો છે. ac નો ગુણાકાર એવા ભાગ પાડો સરવાળો b જેટલો થાય, આગળ સમજાવ્યું. ac નો ગુણાકાર એ ગુણ આવશે, એવા ભાગ પાડો બાદબાકી બી જેટલી થાય. એટલે આ 4 રીતો રીતે તમારે અવયવો પાડવાના છે, બરાબર છે. ટૂંકમાં પતાવું છું, તમારે ડિટેલમાં જોઈ લેવાનું. ચોપડીની અંદર પણ છે જ, ચોપડીની અંદર પણ તમારે એ બધી માહિતી છે જ, બરાબર, 4.1ની અંદર. એટલે આ રીતે તમે આ જો અહીં છે જ બધી, બરાબર છે. પહેલાં તો દ્વિઘાત સમીકરણ છે કે નહીં, બરાબર, એક માર્કમાં એવું આવે એટલે તમારે જોઈ લેવાનું, બરાબર, કે ઘાત બધી અંદરૂણ હોવી જોઈએ એ બાબત છે જોઈ લેવાનું. પછી ઉકેલની અંદર મેં તમને કીધું અવયવની રીતે અવયવ પાડવાના, અને તમારે પહેલાંમાં જેમ આપણે બહુપદીના 0 હોતા હતા અહીં તમારે બીજ હોદવાના છે આ અવયવકરણની રીતે. બીજી છે મુખ્ય પૂર્ણ વર્ગની, આ છોકરાઓને ઉતરતી નથી. અને જો સ્પેશિયલ પૂછે તમને પરીક્ષામાં પૂર્ણ વર્ગની રીતે ગણો તો જ તમારે પૂર્ણ વર્ગ વાપરવાનો, બાકી આ વાપરવી નહીં. જેમ પહેલાં આગળના ચેપ્ટરમાં લોપ જ વાપરવી એમ કીધું, એમાં કશું ના ખાવું પડે તો છેલ્લે આ વિવેચકવાળી દ્વિઘાત સૂત્રની રીત વાપરવી. આવડે તો અવયવ પાડવા કેવી રીતે, તો જો એક દાખલો તમને સમજાઈ દઉં. x² - ધારો કે આ 5x + 6 છે, તો 6ના એવા ભાગ પાડો 3 અને 2, બરાબર. જો ના અવયવ પડે x + 3 અને x + 2, એટલે જવાબ આવે -3 અને -2, બરાબર. એટલે આ એના ઉકેલ થાય અવયવની રીતે, દ્વિઘાત સૂત્રના ઉકેલ ઉદ્રમગન. એટલે આવી અવયવની રીતો છે એ આ રીતે તમને જોવા મળે છે. પણ આ ડાયરેક્ટ મેં પાડ્યા, અમુક ટાઈમ જ્યારે અગ્રસર ગુણક એની જગ્યાએ લખો તો આ તો ડાયરેક્ટ પડાય નહીં. તો મેં તમને કીધું ac નો ગુણાકાર કરી અવયવ પાડવા પડે છે, એ તમારે જોઈ લેવાના અવયવ પાડવા. ડિટેલમાં જાણકારી જોઈએ તો તમારા આખો મોટા વિડીયો બનાવેલા છે ચેપ્ટરના, એ જોઈ લેજો. પૂર્ણવર્ગ, પૂર્ણવર્ગની રીત બહુ ખરાબ છે, બહુ પ્રયત્ન કરીને તો જ આવડે છે. પહેલું કહી દઉં તમને, એટલે ફિક્સ કે પૂર્ણવર્ગની રીતે ગણો તો જ ગણજો, બાકી સાદા ઉકેલ કહે તો પૂર્ણવર્ગ વાપરવી નહીં. પૂર્ણવર્ગની રીતમાં શું છે કે ધારો કે અવયવ સમીકરણ છે,
प्लस बी एक्स प्लस सी एम शू है कि अंतिम पद खोटू हो शू हो खोटू आ प्रथम पद मध्यम पद अंतिम पद एम आप खरेखर एक सूत्र है मध्यम पद वर्ग बराबर मध्यम पद एट के अंतिम पद आप कारण अंतिम पद शोधवा अंतिम पद बराबर आप मध्यम पद वर्ग करे मध्यम पद वर्ग छेद चार गुणिया प्रथम पद टूं आ एक सूत्र है बराबर अर्थात आप शूँ करें कि मध्यम पद वर्ग आप कीधे सूत्र बराबर चार गुणिया प्रथम पद गुणिया अंतिम पद आ एक सूत्र है हूँ जी आग कह मांगते थे कि मध्यम पद वर्ग ये को मध्यम पद वर्ग को जो थे तो चार गुणिया प्रथम पद और अंतिम पद जो जड़े एना पर मैं आ अंतिम पद शोधव बरो तो अंतिम पद ने करता बनाव तो मध्यम पद वर्ग ऊपर जैसे चार गुणिया प्रथम पद आ आज तब अंतिम पद शोधी ले आ अंतिम पद ने पीछे अँ तेरे मूकवाता मूकवा कर मूकवा बराबर से तमने सामान्य दाखिल तक आप लिया कि एक्स वर्ग वत्ता बी एक्स ओछा पांच आव कई है बरबर तो आ अंतिम पद खोटू है शू है खोटू तो साचू क्यू हे तो मैं कदाच लख तो अंतिम पद बराबर मध्यम पद नो वर्ग छेद चार गुणिया प्रथम पद हम अपने मूकी मध्यम पद नो वर्ग एट्ले बे एक्स गुणिया बे एक्स आखू मूक जो और निशानी साथ वत्ता है मैं लखी नहीं चार गुणिया प्रथम पद हमें शू जो एक्स वर्ग गया मैं तो टूंक में उपर चार एक्स वर्ग है नीचे चार एक्स वर्ग है बधु जाए एक खरेखर एक होव जो शू हो एक तो मूकी दीजो एक्स वर्ग वत्ता बे एक्स वत्ता एक हमें करवा शू कि वत्ता एक जो मूक एवं ओछा एक मूक दें क्या कारण काढ़ी ना अच्छा जो रकम माइनस पांच है तमारे मूकी देवी आक वर्ग है को एक्स वत्ता एक आने तब माइनस मूको तो अंदर शू दिशा बदलाश ए माइनस बार काढ़ी नाखो ए एक पांच के छ बराबर जीरो हमें जो थो ये शू तो एक्स वत्ता एक वर्ग आना बाजा वर्ग मूल छो वर्ग ए एक वक्त वत्ता बराबर एक वक्त ओछा आ रीते तब दर्शाई सको छो आने उकेल शू आ बराबर है तो अँ डायरेक्ट आने उकेल लखूँ कि एक्स बराबर ओछा एक ओछा वर्गमूल छो और बीजों एक्स बराबर फिर बात जाए ओछा एक वत्ता वर्गमूल छो आ रीते आ पूर्ण वर्गनी रीति आ पूर्ण वर्ग मेन शू है आनेका मेन है अंतिम पद शोधो वत्ता क्या कर मूको ओछा क्या कर मूको और मूको तो लगभग कोईपण दाखिल पूछाय आ रीत आ बे जेटली जीत है बराबर तो प्रयत्न सतत करवो पड़े एट्ले पूर्ण वर्गनी रीत छेल्ली है तमारे द्विघात सूत्र ने रीत जारी कशु ना आवे तो तमे आ द्विघात सूत्र ने रीते गणी सको छो पहेलो पहेलो कोईपण द्विघात सूत्र नो उकेल मळे के नहीं आनी मदद थी जाणी शकाय छे एटले के जो बीनू मूल्य ग्रेटर देन जीरो हो तो उकेल मळे बी इज इक्वल टू जीरो हो तो उकेल मळे आटलू याद रखो पर जीरो हो तमने वाक जीरो हो भिन्न वास्तविक भिन्न वास्तविक अँ जीरो हो तो तमारे वास्तविक और समान तुम्हें समान आटलू खास याद रखे तमारे समीकरण बीजा समीकरण उकेल मे भिन्न वास्तविक वास्तविक और समान समान वास्तविक लख चाल क्या ना मैं जयरे डी ऋण हो शू हो पोते ऋण हो तो उकेल मे नही आटलू पहला तमारे एक एक मार्क पूछाय तो खास आ जो लीजिए कि डी नु किंमत केवी है धन है कि जीरो है तो मले ऋण है तो मले नही गणवो के तो ये तमने कहूँ कि कोईपण एक समीकरण तमने आपे बराबर है ले लो एक समीकरण एक्स वर्ग वत्ता बी एक्स वत्ता एक आ रीतने एक समीकरण है बराबर एम मारे डी गणव है डी स्क्वेर माइनस फोर एसी थे बराबर तो डी स्क्वेर शू है किंमत है कि बेनो बेनो वर्ग थे बराबर बी की किमत ए बी ए सी ले प्लस से प्लस ले जो माइनस हो तो माइनस ले पड़े चार गुणिया एक गुणिया एक बेनो वर्ग चार अने चार एका चार ए शू मे सीरो मतलब जीरो मल तो जीरो मल एट शू तो जो बीज मल तो हे ए केव हे सामन वास्तविक एट के मे जो करे तो आल्फा बराबर जो आल्फा बराबर किंमत मूक माइनस बी ए माइनस बे वत्ता जीरो है लखवा कोई जरूर है नहीं वत्ता जीरो छेद में बे एका बे એટલે માઇનસ બે છેદમાં બે ગયા માઇનસ બીટા શું મળે તો ઓલસો માઇનસ બે છેદમાં માઇનસ એક અને અવયવની રીતે આપણે અવયવ પાડ્યા હતા એક્સ વત્તા એક અને એક્સ વત્તા એક એના અવયવ પડે છે
એટલે કે જવાબ માઇનસ એક મળે જ, પણ આ જીરો માટે. કોઈ વસ્તુ થશે તમને કે કિંમત જુદી એ મળે, બરાબર છે. ધારો કે આમ ત્રણ લઈએ, બરાબર છે, ત્રણ લઈએ. ચાલો તો હવે શું ગણીએ છીએ, તો ડી ગણું તો ડી સ્ક્વેર માઇનસ ફોર એસી, બરાબર છે. તો બીનો વર્ગ બે દૂર ચાર થશે, તો ચાર થશે, ચાર ગુણ્યા એક ગુણ્યા ત્રણ, અહીં ખાસ જોજો, બરાબર છે. બેનો વર્ગ ચાર, બેનો વર્ગ ચાર, ચાર કરી બાર, અહીં જો માઇનસ આઠ, તો માઇનસ આઠ મળે એટલે આનો ઉકેલ મળે નહીં. એટલે કે ડીની કિંમત ઋણ આવે તો ઉકેલ મળતો નથી. આ ખાસ યાદ રાખવું તમારે. એટલે કે ઝીરો વાળું લીધો, એક ઋણ વાળું લીધો, એક ધન વાળું આપણે પ્રયત્ન કરી જોઈએ. ધારો કે એક્સ વર્ગ છે અને આઠ એક્સનો વર્ગ છે વત્તા બે બરાબર ઝીરો છે, તો આમાં એ બરાબર એક, બી બરાબર આઠ અને સી બરાબર બે. તો એની કિંમત લો, તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ ફોર એસી, તો બીનો વર્ગ વચ્ચે લો, બરાબર છે. બી આઠ છે એટલે ડાયરેક્ટ બોલી લો, ચોસઠ, ચાર ગુણ્યા એક ગુણ્યા બે, ચોસઠ ઓછા આઠ, બરાબર. એટલે જવાબ આવશે તમારે ચાર ગયા છ ગયા એટલે છપ્પન, બરાબર. આ છપ્પન છે જવાબ આવ્યો એટલે ધન મળ્યો, ધન મળ્યો એટલે આના ઉકેલો મળે. એટલે એ ઉકેલો તમે આ કિંમતમાં મૂકી શોધી શકો છો. એટલે માઇનસ આઠ વત્તા વર્ગમૂળ છપ્પન છેદમાં બે એકા બે, બરાબર. પછી જે તમારે અવયવ નીકળતા હોય તમારે કાઢવાનું, પણ આ રીતે મૂકો તો કોઈ વધુ છે, આ એના જેવું જ મળે, પણ આ પ્લસ છે તો અવયવ માઇનસ મળે છે, બરાબર. એટલે કે ટૂંકમાં ડીની કિંમત જો ધનવાળી, ઝીરોવાળી, ઝીરો વાળી, એ ત્રણેય રીતે તમને આ રીતે શીખવાડ્યું. આનો મતલબ છે તમને ચેપ્ટર ચારની અંદર જે છ માર્ક લાવવા છે તમારે, એક માર્ક, બે માર્ક અને ત્રણ માર્ક, અવયવની ખાસ રીત કરવી અને દ્વિઘાત સૂત્રને લીધું. કશું ના આવડત, દ્વિઘાતની સૂત્રથી ગણવો એટલે દાખલો લગભગ જવાબ આવી જાય છે. પૂર્ણવર્ગની રીતે પણ તમે જો અંતિમ પદ ગણો અને પ્લસ કરીને જ મૂકી દે, માઇનસ કરીને મૂકો અને જે રકમની છે એ રકમ મૂકો, એટલે બે ભાગ જ પડી જશે. પૂર્ણવર્ગ અને પાછળની રકમનો વર્ગ કરી કરી વધતાને એક વર્ગ ઓછા કરીને ગણી શકો છો. એટલે કે ટૂંકમાં પહેલું, બીજું ને ત્રીજું ના ચોથું ચેપ્ટર, ચાર વિડીયો થયા, ચાર વિડીયોમાં તમારે છ માર્કનું, આઠ માર્કનું, ચાર માર્કનું આપણે લીધું, બરાબર. એટલે ચેપ્ટર પંદર પંદર સુધીના લઈશું, પણ પંદર પંદર આ વિડીયો તમે જોતા રહેજો એટલે તમને જેટલા માર્ક તમારે ખેંચવા છે અને આખી ચોપડીની બધી રીતો લગભગ અહીં આવી છે સે, બરાબર. એટલે ખાસ તમે ચોપડી જોડી રાખજો, નોટ જોડી રાખજો, જો તકલીફ લાગે તો ટીક કરજો અને કોમેન્ટ કરો તો નહીં કોમેન્ટમાં હું તમને આનો જવાબ આપીશ.